છે. ધાનેરા તાલુકાના થાવર ગામમાં અંદાજિત 110 વર્ષથી પણ વધારે ઉંમરના વયવૃદ્ધ ખેમસીભાઈ સાથે આજે આઝાદીના 75મા વર્ષની ઉજવણીના સમયે ગુલામીના દિવસોને લઈ થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમ તો આજની 21મી સદીની વાત કરવામાં આવે તો માત્ર 30 કે 40 વર્ષની નાનકડી ઉંમરમાં યુવાનો ગંભીર રોગ કે અકસ્માતનો ભોગ બની જતા હોય છે, તેમજ વ્યસનના આદતથી યુવાનો ભર યુવાનીય વૃદ્ધ જેવું જીવન ગાળતા હોય છે. અને જો વર્ષો પહેલાંની વાત કરીએ તો તે જમાનામાં લોકોનું સ્વાસ્થ્ય કેવું હતું અને ત્યારે લોકો હતા તે વિશે જાણવું હોય તો ધાનેરાના થાવર ગામની મુલાકાત જરૂર લેવી, કારણ કે ધાનેરાના થાવર ગામમાં ખેમાજી ગલાજી ભીલ નામના વૃદ્ધ આગેવાન આજે પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. થાવર ગામના લોકોનું કહેવું છે કે વૃદ્ધની વય અંદાજે 110 વર્ષની છે અને આખા થાવર ગામમાં ખેમાજી જ મોટી ઉંમરના છે અને સૌથી મોટા વડીલ છે. ખેમસી કાકાએ પોતાના જીવનકાળ દરમિયાન અંગ્રેજો જોયા, તેમજ આ સમય દરમિયાન તેમને કેટલીય કુદરતી હોનારતો પણ જોઈ છે. ઉંમર વધુ હોવાના કારણે શબ્દો સમજવા મુશ્કેલ છે, પણ ખેમસી કાકાને ઘણી બધી વાતો 100 વર્ષ પહેલાંની કરી છે. જે સમયે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો એ સમયે ગામમાં અલગ અલગ જાતિના લોકોને કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં ખેમસીભાઈ ભીલ સમાજના હોવાને કારણે તેઓ ગામની ફરતે ચોકી કરતા હતા અને રાત્રિ દરમિયાન જો સૂતેલા જણાય તો અંગ્રેજોની પોલીસ તેમને માર મારી સજા આપતા હતા. જો કે વીકે ન્યૂઝની મુલાકાત દરમિયાન ખેમસી કાકાએ અંગ્રેજોના સમયને અનેક વાતોને પોતાની વાણીમાં વાગોળી હતી. એ સમયે જો પોલીસ કેસ થાય તો કોર્ટમાં તારીખ માટે પાલનપુર જવું પડતું હતું અને એ પણ ચાલતા કાચા રસ્તા અને લાંબી મુસાફરી કરવી પડતી હતી અને આ મુસાફરી માટે ઊંટના વાહનો અને બળદગાડાનો ઉપયોગ થતો. હવે સાંભળો 110 વર્ષના ખેમસી કાકાની જુબાની જૂની આઝાદી પૂર્વની વાતો. રાજા ફોજદાર પોલીસ બધા દગાડતા બંધ. હા ચોકી કરતા કલમિયાન દગાડતા બધા ધોપે ધોપે ભરતા બધી. હા બધું તંત્ર રાખતા. હા છોકરાને આજા મેં પાડતા. હા ગાડીઓ તંત્રથી બાદ ઘોડા પોલીસ ફોજદાર કલેક્ટર સાહેબ. હા ઘોડા માથે જ આવતા. હા ગાડીઓ ખડાય હતી, ગાડીઓ તંત્ર વણ લેજું ભાજપ કોંગ્રેસ સરહદમાં. આજના આધુનિક યુગ વિશે પણ ખેમસી કાકાના વિચાર ઉમદા છે. જ્યારે અમારો પ્રશ્ન હતો કે પહેલાંના લોકો સારા હતા કે આજના યુગના, તો ખેમસી કાકાએ કહ્યું હતું કે 100 વર્ષ પહેલાંના લોકો પાસે પૈસા ઓછા હતા પણ વિશ્વાસ પૂરતો હતો, જ્યારે આજે લોકો શ્રીમંત છે પણ વિશ્વાસઘાતમાં પણ અમીર છે. પહેલા ટાઈમમાં મને દૂર થતું પણ મને વિશ્વાસઘાત ન કરતો. હમણાં ધનગન પૈસામાં બોલાય નહોતો મને મને કેમ મને મને મારું દોરું પહેલું દોરું તો પણ એવો ખેલાડો ન કરતો, બગાડ ન કરતો. હા હા અરે કરો તો મને નહીં, હવે એરા કરો બીજો નથી કોઈ નહીં. હા તમે ઇદ્રે છે સાહેબ, ઇદ્રે છું. હા સાહેબ તો ધાબા કરે ભાઈ હવે, અને પહેલાં તો સાહેબ ફોડતા મને વાત કરો. ધાનેરા તાલુકાના થાવર ગામના વડીલ આગેવાન શ્રી ખેમસી કાકા જોડે વર્ષો જૂના દસ્તાવેજોનો ભંડાર છે. થાવર ગામના આગેવાનોએ આજે આઝાદીની પૂર્વ સંધ્યાએ ખેમસી કાકાના ઘરે પહોંચી તેમનું સન્માન કર્યું હતું. ભારત દેશ ગુજરાત અને થાવર ગામ 100 વર્ષ પહેલાં કેવું હતું તેના વિશે પુરાવા સાથે માહિતી મેળવી હતી. આજે થાવર ગામના એક વયોવૃદ્ધ વ્યક્તિ સાથે આઝાદીની પૂર્વ દિને મળવાનું થયું અને એ ખેમસી કાકા ખૂબ જ અમારા જૂના અને અનુભવી અને પીઠ જે તે વખતના પીઠ આગેવાન એ પ્રકારનું વ્યક્તિત્વ, એક ખુમારીવાન વ્યક્તિત્વ એમને અમારે મળવાનું થયું. એમના ખેતરે જ્યારે એમની મુલાકાત લીધી ત્યારે તેઓએ ખૂબ સરસ મજાની જૂની વાતો અમારી સામે વાગોળી, જેમ કે 1960 વખતે ધાનેરાની સ્થિતિ કેવી હતી અને જે તે વખતે રેલવે લાઇન નખાણી તેના પોતે સાક્ષી છે. આપણી આઝાદી પૂર્વે જે શાળાઓની સ્થિતિ હતી એના વિશે પણ એમને વાતો કરી અને થોડા ઘણું એ સ્થાનિક લેવલ ઉપર ભણતર પણ હતું, પોતે પણ થોડા ઘણા અંશે ભણેલા પણ છે અને કેટલાક એ દસ્તાવેજી પુરાવા પોતાના હિસાબના અમારી સામે રજૂ કર્યા છે. એ જોઈને ખૂબ આનંદ થયો. એ સિવાય એમને ધાનેરાની જે વાત કરી તો એમને જે જૂનું બસ સ્ટેન્ડ છે એ સિવાયની આજુબાજુનો વિસ્તાર વેરાન હતો એનું પણ વર્ણન કર્યું.
અને જે તે વખતે આપણા ગુલામીમાં હતા એ વખતે તેઓ એ થાવર ગામની અંદર જે જુદી જુદી જાતિના વ્યક્તિઓને જુદું જુદું કામ સોંપવામાં આવતું હતું એમ એમના ભાગે ચોકીદારનું કામ આવ્યું હતું. હવે બન્યું એવું કે એક દિવસ તેઓ ચોકી ઉપર નહોતા ગયેલા તો એમને અંગ્રેજો મારફતે સજા પણ કરવામાં આવેલી અને ચાલતા અહીંથી પાલનપુર સુધી તારીખે જવું પડતું હતું એનું પણ વર્ણન કર્યું. અને આ રીતે પોતે જે આપણું જૂનું જીવન હતું, જૂના જીવનના મૂલ્યો, જૂનું શિક્ષણ અને જૂની ગ્રામ્ય પ્રણાલી એના વિશે અમને વાતો કરી અને અમને જે આપણું જે પ્રાચીન વિરાસત હતી એના વિશે ઝાંખી કરાવી છે. ખૂબ આનંદ થયો ખેમસી કાકાને મળીને અને આપણા ગામે ગામ પણ આવા વૃદ્ધો અને આપણી વિરાસતો સચવાયેલી છે એમની આઝાદી પૂર્વેની વાતો વાગડવી જોઈએ અને આજના દિને અમે આ મળીને એક આપણી વિરાસતને ફરીથી યાદ કરી છે. જય હિન્દ.